પુષ્પા ગોસ્વામી, ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગરમર ગુંદા અને કેરીનું અથાણું. તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે. આપણે ગરમર અને ગુંદા અને કેરીનું અથાણું બનાવવાનું છે તો તેના માટે આપણે 250 ગુંદા લીધા છે ને આ 500 ગ્રામ કેરી લીધી છે ને આ ગરમર કિલો લીધી છે. પણ આ તમને અત્યારે મેં બતાવવા માટે કે કેવી છે ને એ હું તમને બતાવીશ, કેવી લેવાની અને કેટલી લેવાની એ પ્રમાણે. આ ગરમર આપણે હંમેશા જ્યારે લેતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું, આવી જાડી હોય ને એવી લેવાની, આવી સીધી ને જાડી, આવી સીધી અને જાડી લેવાની. પછી એને ધોઈ લેવાની ઘરે આવીને, આમાં માટી બહુ હોય, ને પછી આવી રીતે ટુકડા કરવાના, આવી રીતે છાલ કાઢી લેવાની. પિલરથી કાઢ્યો, પિલરથી ચાકુથી તમે કરો તો ચાકુથી પણ આવી રીતે નીકળી જાય. જાઓ થોડું ઘણું આવું રહી જાય તો કંઈ વાંધો નહીં, નામ કરીએ ને તો આવી કુંબળી હોય જો મસ્ત, અંદરથી ને જાડી હશે પણ કૂણી મસ્ત હશે. આવી રીતે બે ટુકડા કરી લેવાના. ગરમર આપણે ખાવાથી બહુ સારી, લોહી શુદ્ધ કરે છે. આપણે અથાણાનું બધું રીજન જ હોય. ગુંદા આપણે ઘૂંટણ માટે ને એના માટે બહુ સારા, કેરી આપણે ટેસ્ટ માટે સારી, ને આ ગરમર આપણે લોહી શુદ્ધ કરવા માટે. એટલે બધા જે અથાણું ખાઈએ એમાં કંઈ ને કંઈ તો છે જ છુપાયેલું. જેમ જાડી હશે ને એમ મસ્ત હશે. આપણે એમ થાય કે જાડી ન લેવાય, પણ આ જાડી બહુ મસ્ત આવે. એટલે લઈએ ત્યારે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. આ ગરમર બધી મેં સુધારી લીધી છે, નવા ટુકડા કરી લીધેલા છે. ને ગરમરને સુધારો ત્યારે પાણીમાં જ રાખવાની, એને નકર કાળી પડી જશે. એટલે આવી મસ્ત રહીએ. આ મેં કિલો લીધી છે ગરમર, કિલો ગુંદા લીધા, કિલો ગરમર અને 1.5 કિલો કેરી, એ બધું એવી રીતના માપ લીધેલું છે મેં. આ કેરી છે ને આ ગુંદા છે. ને ગુંદાને ઉપરથી વાળા ટોચકા હોય ને એ કાઢી નાખવાના, ને આવી રીતે ધોઈ અને આવા કોરા કરી લેવાના. હવે આપણે આમાં બધું આપણે આમાં ભેળવશું. હવે કેરી આમાં રાજાપુરી લઈને તો આ આને પાણી જો અથાણું કહેવાય. બધું આપણે આમાં નાખી દેવાનું છે. મોટું વાસણ લેવાનું એટલે ભેળવાય એમાં બધું. હજી આપણે મોટું જો આપણે આવું મોટું તપેલું કે ગમે એ હોય ને એમાં આપણે કાઢી લેવાનું. અને ગરમરને આવી રીતે પાણીમાંથી નિતારી લેવાનું. જે એટલું પાણી ખરાબ નીકળે એમાંથી આવી રીતે નિતારી લેવાનું, પાણી નહીં રહેવા દેવાનું એમાં. એને પણ આમાં નાખી દઈશું. હવે આ 2-3 કિલો એમાં એક વાટકો આખો મીઠાનો નાખી દેવાનો. ને અડધો બાઉલ હળદરનો નાખી દેવાનો. મીઠું આમાં થોડુંક વધારે જોઈએ. હવે હાથથી આને મિક્સ કરી લેવાનું. હળદર ને મીઠું બધેમાં મસ્ત ચડી જવું જોઈએ. એટલે આ મોટું વાસણ આપણે લેવાનું. આમાં તેલ કે કોઈ વસ્તુ નહીં જોઈએ.
આખું વરસ એવાની વારી થાણા આપણે. હળદર મીઠું બધું મસ્ત ચડી ગયું છે આમાં બધું. હવે એક દિવસ આપણે આજની રાત અને કાલનો દિવસ આમાંનામાં રહેવા દેશું, પછી જેમાં આપણે ભરવું હોય ને એમાં ભરવી અને ઉપરથી આપણે બરફની બે પ્લેટ નાખી દેશું ને આવી રીતે આમ દબાવીને રાખી દેવાનું. બૈણીમાં ભરો ને તોય તમારે આવી રીતે દબાવી દેવાનું ને આજે આવી રીતે રહેશે, પછી રાતે આપણે આવી રીતે હલાવવાનું એટલે પાણી એમાંથી છૂટશે. એ પણ હું તમને બતાવીશ. આ કેરી, ગુંદા અને ગરમર બધું અથાઈ ગયું છે. આ 15 દિવસ રાખ્યા તમે, એકદમ પોચા જો આમ ને મસ્ત ખાટા થઈ ગયા. ગુંદા પણ એવા જ, ગુંદા ગમે ત્યારે તમારે ખાવા હોય તો ખાઈ શકો. જો મસ્ત ગુંદા થઈ જાય, કેરીને બધું જ. આવી રીતે ખાવા હોય તો તમે આવી રીતે ખાઈ શકો અને આમાં તમારે મસાલો ભેળવીને ખાવા હોય તો મસાલો ભેળવીને ખાઈ શકો. આ આખું વરસ અવાનવા રહેશે. પાણીમાં રાખવાના, અત્યારે મેં ખાવા માટે બહાર કાઢેલા છે. આને પાણીમાં બુડબુડા રહેવા દેવાના, બરફના પાણીમાં. તો તમારા ગુંદા, કેરી, ગરમર આવું નવું રહેશે. તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહે. તો તૈયાર છે આપણું પાણી ચા અથાણું. આ ખાવા માટે કાઢેલું હતું એ છે.